કાંકરેજ તાલુકાના થરામાં વન વિભાગ દ્વારા થરામાંથી લાખોનો કોલસો ઝડપ્યો. નાયબ વન સંરક્ષક ડોક્ટર જી એસ સિંહાના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા વન વિભાગની ટીમ દ્વારા કાંકરેજ તાલુકાના થરામાં ભાભર રોડથી રાણકપુર બાજુ આવેલ એક ગોડાઉનમાંથી કોલસાનો બિનકાયદેસર વેપાર કરતા ઝડપી આપવામાં આવ્યો હતો. તેમજ એક મિલને 100 મિલને પણ સીલ કરવામાં આવી હતી. થરામાં ભાભર રોડથી થોડે આગળ રાણકપુર બાજુ પાલનપુર રાધનપુર રોડ નેશનલ હાઈવે રોડ પાસે રાત્રિના સમયે વન વિભાગની ટીમ આર એસ જલંધરામ મદદની વન રક્ષક ટી એસ ચૌધરી થરા આર એફ ઓ તેમજ દંતીવાડા અમીરગઢ પાલનપુર ઇકબાલગઢ સહિતના વન વિભાગના અધિકારીઓ અને તેમની ટીમ દ્વારા અચાનક થરા ખાતે ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યા હતા, જેમાં બિનકાયદેસર રીતે અંદાજે 1000 થી 1200 બોરી કોલસો મળી આવ્યો હતો, જેની અંદાજે કિંમત 3.5 લાખ જેટલી થવા જાય છે. જેમાં વન વિભાગ અધિનિયમ મુજબ 1927ની કલમ 2-4 મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ આ તમામ કોલસો થરા વન વિભાગની કચેરી ખાતે મૂકવા માટે તજવીજ હાથ ધરી હતી. આ તમામ કોલસો જીગરભાઈ ઠક્કરનો હોવાનું વન વિભાગ અધિકારીઓએ જણાવ્યું હતું. આ જ ગોડાઉનમાંથી બિનકાયદેસર રીતે અને લાયસન્સ વિના ચાલતી 100 મિલને પણ સીલ કરવામાં આવી હતી. તો હજુ પણ કાંકરેજ વિસ્તારમાં વન વિભાગના અધિકારી વધુ તપાસ કરે તો થરા સિહોરી ખીમડા કંબોઈ સહિત કાંકરેજના તમામ વિસ્તારોમાં બિનકાયદેસર રીતે ચાલતી 100 મિલો ઝડપાય તેમાં કોઈ શંકાની સ્થાન નથી. ત્યારે હાલમાં તો બિનકાયદેસર રીતે લાકડાનો ધંધો કરતા તમામ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. માનસી ચૌહાણ, ZSTV સાથે થરા.